અસલામવાલેકુમ તારીખ છ એક બે હજાર એકવીસ બુધવારના રોજ જે કે એમ બી પીએસ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ બે વિષય છે આપણો કલોલ એની અંદર આપણે પાઠ આઠ સોય સંચો ને સાબુ એમાં અભ્યાસ કરી રહ્યા છીએ જો બાળકો તમે ગયો વિડિયોમાં જોયું હશે તો આપણે ગીતની સમજૂ સમજૂતી મેળવી ચૂક્યા છે આજે આપણે આપણે વાર્તા ભાગ એક જોઈશું જેની અંદર બિલ્લીને જવું છે દિલ્હી અને એની જવા માટેની તૈયારી શું કરી રહી છે બિલ્લી એ આપણે જોઈશું તો ચાલો બાળકો જોઈએ વાર્તા એક હતી બિલ્લી તેને જવું તું દિલ્હી પણ જવું કઈ રીતે તેની ખબર બિલ્લીને ન હતી એટલે તેણે બધા પ્રાણીઓને વાત કરી રસ્તો ચડીયો બિલ્લી ગઈ ખેડૂત પાસે ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે થોડું કામ છે મને થોડો કપાસ આપો ને ખેડૂત ખેતી કરે અનાજ વાવે ને કપાસ પણ વાવે કપાસ લઈ બિલાડી આગળ ચાલી બરાબર છે બાળકો જો ખેડૂતભાઈ પાસે જાય છે બિલ્લી શા માટે કે થોડો કપાસ આપ કપાસ લેવા માટે જાય છે તો ખેડૂત અનાજ પણ કરે છે એટલે અનાજની પણ ખેતી કરે છે અને કપાસની પણ ખેતી કરે છે તો બિલાડી ખેડૂતભાઈ પાસે કપાસ લેવા જાય છે કપાસ લઈને આગળ જાય છે પછી જાય છે પિંજારા પાસે ગઈ કહ્યું પિંજારાભાઈ પિંજારાભાઈ મારે થોડું કામ છે મને આ કપાસ પીંજી આપોને શું કહે છે પિંજારાભાઈ પાસે જઈને કપાસ લઈ જાય છે અને શું કહે છે કે મને આમાંથી કપાસ પીંજી આપોને ને પિંજારો રૂ પીંજે ગાદલા તથા રજાઈ બનાવે પિંજારાએ કપાસ પીંજી આપ્યો બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે હવે ક્યાં જાય છે વણકરભાઈ પાસે જાય છે વણકર વણકરભાઈ વણકરભાઈ મારે થોડું કામ છે મને આ રૂમમાંથી કાપડ વણી આપો બરાબર છે આ અહીંયા જો શું કહેવામાં આવે છે કે જો બિલ્લીને જવું છે દિલ્હી દિલ્હી કઈ રીતે જવું એ બિલ્લીને ખબર નથી એ બધા પ્રાણીઓને વાત કરે છે પ્રાણીઓને એક સુજાવ આપે છે એક બતાવે છે એટલે રસ્તો જોડ્યો તો બિલ્લી જાય છે ખેડૂતભાઈ પાસે અને ત્યાંથી કપાસ લાવે છે કપાસ લઈને આગળ પિંજારાભાઈ પાસે જાય છે જ્યાં એમને કપાસ પીંજવાનું કહે છે બરાબર પિંજારાભાઈ રૂમાંથી ગાદલા અને રજાઈ બનાવે એમની પાસે જઈને કપાસ પીંજી આપવાનું કહે છે પછી એ કપાસ પીંજીને આગળ વણકરભાઈ પાસે જાય છે કાપડ વણી આપવા માટે કહે છે રૂમાંથી કાપડ બને એટલે એમ કહે છે કે રૂમાંથી કાપડ વણી આપોને તો બાળકો આપણે આજે પકડો વાંચ્યો અને સમજૂતી મેળવી એનામાં આવતા શબ્દો આપણે જોઈએ તો જુઓ બાળકો શબ્દો તમારે નોટબુકની અંદર લખવાના છે બિલ્લી દિલ્હી પ્રાણીઓને ખેડૂતભાઈ ખેતી અનાજ કપાસ પિંજારાભાઈ પિંજી રૂ ગાદલા અને રજાઈ આટલા શબ્દો આપણે વાર્તામાંથી લીધા છે તો બાળકો તમારે નોટબુકની અંદર લખવાના છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવતા વિડીયોમાં આપણે વાર્તા નંબર ભાગ બે સાથે મળીશું થેન્ક યુ